વડોદરામાં ભાજપનું સીપીઆર ટ્રેનિંગ અભિયાન સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં સીપીઆર અંગે તાલીમ હાર્ટ એટેક ગભરામણ કોઈ વ્યક્તિ બેભાન થાય ત્યારે સીપીઆર કેવી રીતે આપવું તેની તાલીમ અપાઈ ભાજપના 1-19 વોર્ડના કાર્યકર્તાઓને અપાઈ છે તાલીમ ડેમો બતાવી સીપીઆર અંગે તાલીમ આપવામાં આવી છે લોકોના જીવ બચાવવા માટે સીપીઆર ખૂબ જ મહત્વનું છે વિધાનસભાના મુખ્ય દંડક બાલુ શુક્લા સાંસદ રંજનબેન ભટ્ટ મેયર સહિતના નેતાઓની હાજરીમાં તાલીમ આપવામાં આવી પંચોતેર હજારથી પણ વધારે જેટલા કાર્યકર્તાઓ આને ટ્રેનિંગ લેવાના છે ત્યારે આપના માધ્યમથી ગુજરાતના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં જ્યાં જ્યાં પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું છે અને ભવિષ્યમાં જે થવાનું છે તો આપના વિસ્તારના કોઈ પણ નેતાને તો સંગઠનના પદાધિકારી સાથે વાત કરીને તેમાં આપ જોડાઓ જેથી કરીને કોઈ પણ એક વ્યક્તિની પણ જો આપણે જાન બચાવી શકીએ એના સંકટ સમયે આપણે ઊભા રહી શકીએ તો મને લાગે છે આ કાર્યક્રમની સફળતા રહેશે વડોદરામાં પણ બે સ્થાનો પર એટલે કે સયાજી હોસ્પિટલ અને ગોત્રી આ બંને હોસ્પિટલ પર લગભગ 2000થી પણ વધારે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સીપીઆર ટ્રેનિંગ લેશે ત્યાર પછી 16મી તારીખે પણ આ ટ્રેનિંગ અલગ અલગ સંસ્થા અલગ અલગ લોકો જેને ઈચ્છા છે કે અમારે આ ટ્રેનિંગ લેવી છે એમને પણ આ ટ્રેનિંગ આપવાનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાજકીયની સાથે સેવાકીય બી કામ કરી શકે આ ભાવ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે પીઆર એટલે કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન એટલે અચાનક ક્યારેક પેશન્ટ બેભાન થઈ જાય કે જ્યારે અચાનક બેઠા બેઠા ઢળી પડે ત્યારે એમને આ સીપીઆરની પદ્ધતિ આપવામાં આવે છે સીપીઆર આપતી વખતે આપણે એ ધ્યાન રાખવું પડે કે પેશન્ટ ભાન સભાન અવસ્થામાં નથી સભાન અવસ્થામાં ના હોય તો સીપીઆરની પદ્ધતિ આપવી જોઈએ ભાજપ દ્વારા વડોદરા સહિત સમગ્ર રાજ્યભરમાં આજે કાર્યકર્તા સીપીઆર ટ્રેનિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સયાજી હોસ્પિટલમાં આપ જોઈ શકો છો કે વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ પોતે જે સીપીઆરની ટ્રેનિંગ છે તે લઈ રહ્યા છે તબીબો પાસેથી મહત્ત્વની બાબત છે કે વડોદરામાં ભાજપ દ્વારા વોર્ડ નંબર 1-19 નંબરના જે વોર્ડના કાર્યકર્તાઓ છે તેમના માટે આ સીપીઆર ટ્રેનિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ગોત્રી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાં આ જ રીતના જે સીપીઆર ટ્રેનિંગ છે તે કાર્યકર્તા નેતા હોદ્દેદાર ચૂંટાયેલા પ્રતિનિધિ તમામને આપવામાં આવી રહી છે આપ જોઈ શકો છો અત્યારે બાળુભાઈ શુક્લ જે વિધાનસભાના ટંડર છે રાઉસપુરા વિધાનસભાના તેઓ ધારાસભ્ય છે તેઓ અત્યારે સીપીઆર ટ્રેનિંગ લઈ રહ્યા છે હવે વડોદરાના જે સાંસદ છે રંજનબેન ભટ્ટ તેઓ પણ સીપીઆર ટ્રેનિંગ લેશે ત્યાર પછી મેયર સહિતના તમામ જે મહાનુભાવો છે તે પણ સીપીઆર ટ્રેનિંગ લેવાના છે તેમને તબીબોની હાજરીમાં તમામ સીપીઆર ટ્રેનિંગનું આખું આયોજન કરવામાં આવ્યું છે સીપીઆર ટ્રેનિંગ ક્યારે જરૂર પડે તેની વાત કરવામાં આવે તો જ્યારે કોઈ વ્યક્તિ ફસરાય પડે કોઈ વ્યક્તિને ગભરામણ થાય કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય કોઈને હાર્ટ એટેક જેવી પરિસ્થિતિ આવી હોય તે દરમિયાન તેને જો સીપીઆર આપવામાં આવે તો તેનો જીવ બચી શકે છે હોસ્પિટલ પહોંચાડવા સુધી તે વ્યક્તિ જીવિત રહી શકે છે જેના કારણે આ ટ્રેનિંગ ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે હાલમાં જો વાત કરવામાં આવે તો આ જે સયાજી હોસ્પિટલનું મેડિકલ કોલેજ છે ત્યાં આ સીપીઆર ટ્રેનિંગનું જે આયોજન છે તે તબીબોની હાજરીમાં કરવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં અહીંયા જે તબીબી વિદ્યાર્થીઓ છે સાથે જ બીજેપીના કાર્યકર્તાઓ છે તેઓ પણ અહીંયા જોડાયા છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે અત્યાર સુધી બીજેપીના જે કાર્યકર્તાઓ છે તે સેવાનું કામ કરતા હતા અને હવે તેઓ સેવાની સાથે સાથે સીપીઆર ટ્રેનિંગની જે જાણકારી મેળવીને તેઓ હવે કોઈકનો કોઈક જીવ પણ બચાવી શકશે ત્યારે આ જે ટ્રેનિંગનું જે અભિયાન છે તે ખરેખર ખૂબ જ મદદરૂપ લોકોના જીવ બચાવવામાં આગામી સમયમાં થઈ રહેવાનું છે કેમેરામેન હાર્દિક દીક્ષિત સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા